નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનો હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. પાદરાના ચોકારી ગામે યુવકને પ્રેમ પકડવાની આશંકાએ તાલિબાની સજા, ઝાડ સાથે બાંધી માર મારતા તેનું મોત. મારી દીકરી સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહી યુવતીના પરિવારજનોએ લાકડીના સપાટા વડે જોડી નાખ્યો. વિડીયો વાયરલ. ચાર સામે હત્યાનો ગુનો દાખલ. ભરૂચ જિલ્લા પંચાયત તહેવારોની મોસમમાં ઉમટું રહેતા હજારો યાત્રિકો લૂંટાયા. કબીરવાડ ખાતે 90-90 રૂપિયા ઉઘરાવી યાત્રિકો લૂંટાયા. મોટી માત્રામાં યાત્રિકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરાઈ. જિલ્લા પંચાયત આ બાબતે શું કરશે કાર્યવાહી? કબીરવડનો હોળીઘાટ હજુ સુધી કોન્ટ્રાક્ટ કોઈને અપાયો નથી, છતાં પણ 90-90 રૂપિયા યાત્રિકો પાસેથી ઉઘરાવાતા હજારો યાત્રિકો છેતરાયા હોવાનો અનુભવ લોકોમાં ચર્ચાસ્પદ. ભરૂચ જિલ્લામાં કારતકમાં પણ કમોસમી વરસાદથી કાતિલ ઠંડી સાથે ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાનની ખેડૂતોને દહેશત. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનના સંવેદનશીલ વિસ્તારમાં મંત્રી, સાંસદ અને એસપી પહોંચ્યા. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર, ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાઓ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. પાદરા તાલુકાના ચોકારી ગામે એક યુવક યુવતી સાથે ઉભો હતો અને તેની માતાની નજર પડતા સમગ્ર મામલો બીચકાયો. યુવકને કેટલાક લોકો ઉઠાવીને લઈ ગયા અને વૃક્ષ સાથે બાંધી તેને તાલિબાની જેવી સજા ફટકારી અને ઝાડ સાથે બાંધી તેને માર મારતા તેનું મોત નિપજ્યું. માતાએ એક દીકરો ગુમાવ્યો અને આખરે મૃતકના પરિવારજનોએ ન્યાયની આશાએ પોલીસ દ્વારે પહોંચ્યા. પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ યુવકને જે રીતે માર મારવામાં આવ્યો છે તેના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. બનાવની મળતી માહિતી અનુસાર મૃતકની માતાએ હત્યારાઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કર્યા છે. ગત તારીખ 17-11-2021 રોજ સવારના 8 વાગ્યાના અરસામાં ફરિયાદીનો પતિ મેલાભાઈ દિવેલ કોપરેલ ધંધો કરતા હોય જેથી તેઓ સ્કૂટી લઈને વડોદરા ગયા હતા. દરમિયાન બપોરના જ જમી પરવાળી 3:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે તેઓની ભત્રીજી રમીલાબેન આવેલ હોય અને તે સમયે બધા ઘરે હાજર હતા. તે વખતે ફરિયાદીનો દીકરો જયેશ દોડતો આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે હું આપણા ગામના કાળીદાસ મોહનભાઈ મારીની દીકરી આરતી સાથે તેના ખેતર પાસે ઉભો રહી વાત કરતો હતો ત્યારે આરતીની મમ્મી મને જોઈ ગયેલ છે, જેથી હું દોડીને ઘરે આવી ગયેલો છું તેવું જણાવેલ અને થોડી વારમાં જ ગામના માળીવાસના રહેતા છોકરીના પરિવારજનો કેટલાક લોકો દોડી આવ્યા હતા અને દીકરાનું અપહરણ કરી તેને લઈ જઈ લાકડીના સપાટા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઝાડ સાથે તેને બાંધી આખા શરીરે લાકડીઓના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાના વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. પોલીસે પણ વાયરલ વિડીયોના આધારે તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા કિરણભાઈ કાળીદાસ માળી, મોહન બેચર માળી, રમેશ મોહન માળી અને કાળીદાસ મોહન માળી તમામ રહે માળીવાસ ચોકારી ગામ પાદરાનાઓનો સામે હત્યાનો અને અપહરણનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિ માન કર્યા છે. ભગવાન
મારે સમાજ વિશે જે ગારો બોલી ગયો છે એનો બી મારે ન્યાય જોઈએ, અને મારા ભાઈનો ખાસ અને બીજા નંબરમાં આજે મારા સમાજ વિશે બી મને આખી મને એકલાને ગાર નથી પડી, મારા સમાજને આખાને ગાર પડી છે, એટલે મને એનો બી ન્યાય જોઈએ. મારો ભાઈ રસ્તામાં ઉભો રહેલો એટલે આગળ એ બેસી રહેલો, એમ પછી બેસી રહેલો એટલે પછી હવે બેસીને નીચે એવો વિમલ ને એવું બધું ખાઈ ને ઘેર આવ્યો. ઘેર આવીને એને મમ્મીને એમ કહ્યું, મમ્મી મને ખાવાનું આ દે, તો એની મમ્મી એને ખાવાનું આવ્યું, એને ખાધ્યું, એમાં કશું જ એની મમ્મી નહીં જાણતી કે નહીં કોઈ નહીં જાણતું, કશું ઘરે કોઈ હતું જ નહીં, ઘરે મારા કાકા બી નહોતા કે મારા બીજા કાકા એ નહોતા, અમે ખાલી બહેરો બહેરો હતા, હું એની બહેન છું. મેં બે દિવસ પહેલાં જાયેલી, મેં એમ કહ્યું એ લોકો ઢહેરી લઈ જાય તો તમે ઢહેરી ના લઈ જશો, તમે શાંતિથી વાત કરો, તમે કહેતા હોય ને તમે સાહેબની ગાડી બોલાવીએ તો એને ત્યાં આગળ વડું લઈ જઈએ પોલીસ સ્ટેશનમાં. તે લોકો એમ કહ્યું મને કે અમારે પોલીસની જરૂર નથી, એમ કે અમે ફોડી લઈશું, અમે પૈસા ભરું, મરી જઈશ તો મરી જઈશ, હું ચાર દિવસમાં હું છૂટીને પૈસા ભરીને આવી જઈશ, પણ તારા ભાઈને તો હું મારી જ નાખીશ એમ મને કહેતો. પછી મને મેં મારા ભાઈને છોડાવવા જઈ તો મને યો એમ કે છે કે ફસી જાય એમ કે, તો મને પછી મને થાપામાં એના ભાઈ મને લાકડી મારી, લાકડી મારી એટલે મને ચક્કર આવે એટલે હું નીચે બેસી જઈ, તો મારો ભાઈ મને પગે લાગતો, મને રમી છોડાય એમ કે, મને છોડાય એમ કે, પણ મને મારા ભાઈને છોડાવવા દીધી ના, એટલે મારે એનો ન્યાય જોઈએ. મારે એ ચાર જણાને મારે એના ભાઈને એના કાકાને એના પપ્પાને એના દાદાને મારે એને ફાંસીની સજા થવી જોઈએ. મારા ભાઈને જેવો મારી નાખ્યો એવી જ એને ફાંસીની સજા થવી જોઈએ. ભરૂચ જિલ્લા પંચાયતનો કબીરવડનો હોળીઘાટ કેટલાક લોકો માટે કમાણીનું સાધન બની ગયું હોય તેમ હજારો યાત્રિકો લૂંટાઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયત શું કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું. પરંતુ એક વાત નિશ્ચિત, ભરૂચ જિલ્લા પંચાયત તહેવારોમાં ઊંઘતું રહ્યું અને હજારો યાત્રિકો લૂંટાઈ ગયા. જુઓ શું છે વિશેષ અહેવાલ. ટિકિટ કેટલી છે? 90 રૂપિયા એક જણાનો. ટિકિટ કેટલી છે? 90 રૂપિયા એક જણાનો. ટિકિટ કેટલી છે? 90 રૂપિયા એક જણાનો. ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો હોળીઘાટ કેટલાય ઇજાદારોને આપવામાં આવ્યો હતો, પરંતુ ઇજાદારો જિલ્લા પંચાયતમાં રૂપિયા જમા ન કરાવતા હોવાના કારણે તેઓના કોન્ટ્રાક્ટો રદ કરવામાં આવ્યા છે. અને અત્યાર સુધીમાં કબીરવડના ઘાટના રૂપિયા ઇજાદારો પાસેથી 1,60,00,000 રૂપિયા બાકી પડતા હોવાના આક્ષેપો પણ થયા છે. અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને જનતા દળ પ્રેરિત હતી ત્યારે કબીરવડના સુપ્રસિદ્ધ યાત્રાધામનો ઘાટ રાજયોગ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ આ કોન્ટ્રાક્ટરે પણ ભરૂચ જિલ્લા પંચાયતને 89,00,000 રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. અને રૂપિયા ન ચૂકવ્યા હોવાના કારણે 16 ઓગસ્ટ 2021 રોજ પણ ભરૂચ જિલ્લા પંચાયતે રાજયોગ એન્ટરપ્રાઇઝનો હોળીઘાટનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હોવાનું જણાવ્યું હતું. કબીરવડ ખાતે કોન્ટ્રાક્ટ રદ કરાયો હોવાની નોટિસ ફટકારી હતી અને નોટિસ ચોંટાડી પણ હતી. અને કબીરવડ ખાતે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર ભરૂચ જિલ્લા પંચાયત રહેશે નહીં તેવી નોટિસ પણ જે તે સમયે જિલ્લા પંચાયતે લગાવી હતી. ત્યારબાદ હજુ સુધી જિલ્લા પંચાયત દ્વારા કબીરવડના હોળીઘાટનો કોન્ટ્રાક્ટ હજુ સુધી કોઈને અપાયો નથી, છતાં પણ કબીરવડના ઘાટ ઉપર બોટમાં અવરજવર કરવા માટે યાત્રિક દીઠ ₹90 વસૂલી ટિકિટ આપવામાં આવી રહી છે. પરંતુ આ કૌભાંડ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે અને હજારો યાત્રિકો લૂંટાતા રહ્યા છે. અને તાજેતરમાં જ કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાતો હોય છે, જેના કારણે કબીરવડ ખાતે યાત્રિકોની ભારે ભીડ જામી રહી છે. અને આ યાત્રિકો પાસેથી હોળીઘાટના નામે ટિકિટ આપી ₹90 વસૂલવામાં આવી રહ્યા છે, અને તે પણ યાત્રિક દીઠ. જો કે જિલ્લા પંચાયત દ્વારા આ દિન સુધી હોળીઘાટનો કોન્ટ્રાક્ટ કોઈને અપાયો નથી અને ઓનલાઈન પ્રોસેસ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટ જિલ્લા પંચાયત દ્વારા કોઈને અપાયો ન હોવા છતાં પણ કબીરવડ ખાતે યાત્રિકો પાસેથી 90 રૂપિયા વસૂલી ટિકિટ આપવામાં આવી રહી છે, જે આજે એક મોટું કૌભાંડ કહી શકાય.
ભરૂચ જિલ્લા પંચાયત પણ આ વાતી અજાણ હશે ખરી તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે। છેલ્લા એક અઠવાડિયાથી રોજના હજારોથી વધુ યાત્રિકો આવી રહ્યા છે અને વ્યક્તિ દીઠ 90 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોય તો રોજની લાખો રૂપિયાની આવક કોના ખિસ્સામાં જાય છે તે પ્રશ્ન ઊભો થયો છે અને તેની તપાસ કરવાની જવાબદારી ભરૂચ જિલ્લા પંચાયતની છે। પરંતુ સરવાળે તો જિલ્લા પંચાયતની તિજોરીને નુકસાન થતું હોય તેવું સ્પષ્ટ ફલિત થાય છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવાડ હોળીઘાટ ખાતે આવેલા યાત્રિકે પણ 90 રૂપિયા ચૂકવીને ટિકિટ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે અને તેણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 450 રૂપિયા ચૂકવીને અમોએ 5 ટિકિટ મેળવી છે। કબીરવાડ ફરવા આવ્યા છે અને 90 રૂપિયાની ટિકિટ અમે લીધી છે। કેટલા લોકો આવ્યા છે તમે? 5 90 રૂપિયા લેખી ટિકિટ ખરીદી રાજસ્થાન થી આયા આસાડા જિલ્લા છે ઓર કબીરવાડ આયા ઓર 90 રૂપિયા ને ટિકિટ લીધી નામે બેઠને કી હા હા કબીરવાડ સહી છે સહી જો એક વ્યક્તિ 5 ટિકિટ 5 જણા માટે લેતો હોય અને એણે આટલી રકમ ચૂકવી હોય તો જે રીતે કબીરવાડ ઉપરના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેના ઉપરથી કેટલું મોટું કૌભાંડ અને કેટલી મોટી ખાલકી થતી હશે તે એક ચર્ચાસ્પદ બની ગયું છે। સમગ્ર પ્રકરણમાં ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ પણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કબીરવાડ હોળીઘાટ ગેરકાયદેસર કેટલા લોકો 2-3 માસ પહેલા ચલાવતા હતા તેને અમે બંધ કરાવ્યું હતું અને હજુ સુધી હોળીઘાટનો ટેન્ડર કોઈને અપાયું નથી। અત્યારે ચાલતું હશે તો તે વાત તે ધ્યાન આવી છે। તાત્કાલિક અધિકારીઓને ત્યાં સ્થળ ઉપર પહોંચાડીએ છીએ અને કામગીરી કરવામાં આવશે તેમ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું। ત્યારે અત્યાર સુધીમાં કેટલાક યાત્રિકો લૂંટાયા અને તેનો જવાબદાર કોણ તે પ્રશ્ન આજે લોકોમાં ઉભો થયો છે। ભરૂચમાં કારતકમાં પણ કમોસમી વરસાદ વરસતા કાતિલ ઠંડી સાથે ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગુરુવારે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે કારતકમાં જ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને ખેડૂત અને લગન સરાના આયોજકોના ચિંતાતૂર બની ગયા હતા। તે ઉલ્લેખનીય છે કે હવામાનના નિષ્ણાંતો દ્વારા અગાઉથી જ કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે છેલ્લા 2 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઠંડીની સાથે સાથે દિવસે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। ભરૂચ જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન ખાતાની વરસાદની આગાહી ગુરુવારે સાચી ઠરી હતી। બુધવારે ભરૂચ શહેર સહિત અન્ય જિલ્લાઓમાં તથા અન્ય વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદથી જોતજોતામાં ભરૂચના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા। જોકે 10 મિનિટ સુધી ઝાપટું પડી વરસાદે વિરામ લીધો હતો અને માવઠાને લઈ ખેડૂતો અને લગનસરાના આયોજકો તેમજ યજમાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। આ અગાઉ પણ ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। તો બીજી તરફ ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકામાં પણ ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનોમાં અચિંબામાં મુકાઈ ગયા હતા। ગુરુવારે બપોરે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડિમાગ વાદળો સાથે આકાશમાં જાણે ફોજ ઉતરી આવી હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો। શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચોમાસાનો માહોલનો અનુભવ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદના પગલે ખેડૂતો પણ વીમાસણમાં મુકાઈ ગયા હતા અને કમોસમી વરસાદથી ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। આમોદ તાલુકાના કાકરિયા ગામે 15 વર્ષમાં જ 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનના સંવેદનશીલ વિસ્તારની મંત્રી અને સાંસદ તથા SPએ મુલાકાત લીધી હતી। આમોદ તાલુકાના કાકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે। લોભ લાલચ પ્રલોભન કરી ગેરકાયદેસર વિદેશથી ફંડ મેળવી કરાયેલા મુસ્લિમ ધર્મ પરિવર્તનમાં ગુરુવારે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા અને DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા કાકરિયા ગામે પહોંચ્યા હતા। તેમની સાથે ભરૂચ જિલ્લા BJP પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જોડાયા હતા। મંત્રી અને સાંસદે ફરિયાદી પ્રવીણ વસાવા સરપંચ સહિત સાથે વાતચીત કરી હતી અને સમગ્ર મામલે જાણકારી મેળવવા સાથે ધર્માંતરણ મુદ્દે ફરિયાદી અને અન્યને રક્ષણ આપવાની ખાતરી આપી હતી। સાથે જ કાયદાકીય રીતે તમામ કામગીરી પૂરી પાડવાનું જણાવી ગ્રામજનોની મૂંઝવણો સમસ્યા અને પ્રશ્નોનો તાગ મેળવ્યો હતો। ગ્રામજનોની તમામ જરૂરિયાતો પૂરી કરવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ મંત્રી સાંસદે ગામમાં જણાવી કોઈએ ભયભીત થવાની જરૂર ન હોવાનું કહ્યું હતું। ધર્માંતર મુદ્દે ખાસ કરી સાંસદે આદિવાસીઓને કોઈનાથી નહીં ડરવા તેમજ ખોટા પ્રલોભનમાં
ભોળવાએ પોતાનો ધર્મ નહીં બદલવા ખાસ સમજાવ્યા હતા. તેઓની કોઈ પણ સમસ્યાને જરૂરિયાતો રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂર્ણ કરવા કાર્યરત હોવાનું તેમણે ઉમેરી સરકારી અને કાયદાકીય તમામ સુરક્ષા અને પાયાની પ્રાથમિક સવલતો પૂરી પાડવા કહ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ પણ ફરિયાદી અને સરપંચ સહિત અન્ય ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી તેમને તમામ કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી ધર્માંતરણ અંગેની વિગતો મેળવી હતી. ધીપાલે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બુધવારે બપોરે 3 વાગ્યે પંચાયત કચેરીની સામે લીમડા શેરી ખાતે પાલેજની વિધવા માતા બહેનો અને વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યેક મહિલાઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને ઘર વખરીની સામાન તથા ચીજ વસ્તુઓની સહાય કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર વિધવા માતા બહેનો છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ જે વિધવા માતા બહેનોનું નામ આ ટ્રસ્ટના રજિસ્ટરમાં નોંધાયેલું હશે તેને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયતના સરપંચ નસીમ બાનુ સલીમ, વકીલ, નવા જૂના તમામ સભ્યોના ગામના ગરીબ અને જરૂરિયાતમંદ તથા વિધવા માતા બહેનોની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 350 જેટલા જરૂરિયાતમંદ લોકોને ગિફ્ટ અને જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલેજ ગામની 350થી વધુ વિધવા માતા બહેનો, ત્યક્તા બહેનો, છૂટાછેડા લીધેલી મહિલાઓ તથા વિકલાંગ વ્યક્તિઓને મારા પોતાના ખર્ચે સહાય વિતરણ કર્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને સાથે સાથે તમામ બહેનો માટે મારી તરફથી ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યામાં ગામની મારી માતા બહેનોએ આ યોજનાનો લાભ લીધેલો છે. ખૂબ દુઆઓ અને ખૂબ આશીર્વાદ આપેલા છે અને મને આશા છે કે મારા આવા સેવા કાર્ય બદલ ગામના લોકો મને આવનારી આગામી ડિસેમ્બરની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાવશે અને હું ફરી એક વખત સત્તા પર આવ્યા બાદ આ જ રીતે મારા ગામના લોકોનું, ગામની માતા બહેનોનું, ગામની વિધવા માતાઓનું હું સેવા કરતો રહીશ અને યથાશક્તિ જે પણ બનશે એ હું મારા પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી તેઓને મદદ કરતો રહીશ. અંકલેશ્વરમાં સેશન્સ કોર્ટનો મહત્વ ચુકાદો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના બીજા લગ્ન, દુષ્કર્મ અને એટ્રોસિટી જેવા ગુનામાં આરોપીને નિર્દોષ જાહેર કરાયો છે. અંકલેશ્વરની સેશન્સ કોર્ટે પ્રેમ સંબંધના બીજા લગ્ન કરી દુષ્કર્મ તેમજ એટ્રોસિટીના કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. મૂળ ભરૂચ ખાતે રહેતો ચિરાગ નટવરભાઈ સોલંકીએ પોતે પરિણીત હોવા છતાં ઝઘડિયાના એક ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બીજા લગ્ન કર્યા હતા. ભરૂચમાં નર્સ તરીકે ફરજ બજાવતી આદિવાસી યુવતીને હકીકત ખબર પડતા તેણે રાજપારડી પોલીસ સ્ટેશનમાં 2017માં વિશ્વાસઘાત, દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ચિરાગ સોલંકીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હોવાનું આરોપીના વકીલ સુરેન્દ્ર પટેલે માહિતી આપી જણાવ્યું હતું. નામદાર કોર્ટ જીડી સુથાર સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ નંબર 5 હરણના કામે આરોપી ચિરાગ નટવર સોલંકીને પહેલા લગ્નની હકીકત છુપાવી બીજા લગ્ન કરવા તેમજ બલાત્કારની કલમ, છેતરપિંડીની કલમ, એટ્રોસિટી એક્ટ મુજબની કલમના કામે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. આજના યુગમાં પ્રેમ પ્રસંગની અંદર ઘણી બધી બલાત્કારની ખોટી ફરિયાદો થતી હોય છે. એના સંદર્ભમાં આજે નામદાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપેલ છે અને મારે અંતે એ જ કહેવું છે કે સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ વિજય થાય છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રાધેબાગ સોસાયટીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોને થઈ રહેલી હાલાકીના પગલે આખરે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 12 લાખના ખર્ચે RCC મંજૂર કરવામાં આવ્યો છે. જે મુખ્ય માર્ગનું નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક સુરેશ પટેલ, અન્ય નગરસેવકો, ભાજપના હોદ્દેદારો, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વોર્ડ નંબર 9માં આવેલ રાધે પાર્ક સોસાયટીમાં બિસ્માર બનેલા માર્ગને પગલે સ્થાનિકો અવરજવર માટે યાતનાઓ વેઠી રહ્યા હતા. આ અંગે રહીશોએ પૂર્વ સહકાર મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરી હતી. અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું રૂપિયા 12 લાખના ખર્ચે આજે અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય, ચેરમેનશ્રીઓ તેમજ શહેર ભાજપના હોદ્દેદારોની
અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં આજે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરત તાલુકાના સિપોણ ગામના સબ આરોગ્ય સેન્ટર ખાતે દ્વિતીય તબક્કાનું રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂડના સિપોણ ગામના સબ આરોગ્ય સેન્ટર ખાતે દ્વિતીય તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ સમગ્ર રાજ્યમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારી સામે લોકો સુરક્ષિત રહે એ હેતુસર રસીકરણના કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે, જે અંતર્ગત સિપોણ ગામના સબ આરોગ્ય સેન્ટર ખાતે દ્વિતીય તબક્કા રસીકરણ કેમ્પ યોજાયો હતો. વહેલી સવારથી જ ગ્રામજનો ઉત્સાહપૂર્વક રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ફરજ પાડના તબીબે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે રસીકરણ કાર્યક્રમમાં અંદાજિત 250 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને રસીકરણ કાર્યક્રમમાં ગામના સરપંચ તેમજ તલાટી, ક્રમ મંત્રી અને ખડે પગેરે હાજરી આપી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી. સિપોણ સબ સેન્ટર પીએસસી હલ્ડરના રોજ મેગા કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં ગામના તમામ સેકન્ડ ડોઝ, તમામ ફર્સ્ટ ડોઝ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ગામના દરેક લાભાર્થીઓનો લાભ લીધેલો છે. અત્યારે 12 વાગ્યા સુધીમાં સેકન્ડ ડોઝના 250 ઉપર લાભાર્થીઓનો લાભ લીધેલો છે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ટોલ ટેક્સ નજીક વાહન ચાલક પાસેથી રૂપિયા 50 ની લાંચ પેટે ઉઘરાણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શનના છટકામાં ઝડપાઈ ગયો છે. ભરૂચ ખાતે હાઈવે રોડ ઉપર આવેલા નર્મદા ટોલ ટેક્સ નાકા ઉપર જ ટોલ નાકાની બાજુમાં જ પોઈન્ટ ઉપર પોલીસના માણસો, TRBના માણસો, વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે રૂપિયા 100 થી 1500 સુધીની લાંચની માંગણી કરી પૈસા પડાવી રહ્યા હતા. જેના આધારે મળેલી માહિતી મુજબ લાંચના DQ નું આયોજન કરવા માટે આઈસર ટેમ્પો ચાલકનો સહકાર માંગતા પોતાની સ્વખુશી દર્શાવેલ આ કામે લાંચના DQનું આયોજન કરતા સહકાર આપનારા ટેમ્પોને ભરૂચ ખાતે હાઈવે રોડ ઉપર આવેલ ટોલ નાકા પહેલા જ આરોપીએ રોકી 50 રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને નોટ આપતાની સાથે જ પાવડરવાળી નોટ હાથમાં લાગતા સમગ્ર છટકામાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો હતો અને પોલીસ કોન્સ્ટેબલની 50 રૂપિયાની લાંચ લેવામાં ધરપકડ કરી તેની કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. અંકલેશ્વરમાં ATM ચોરી પ્રકરણમાં આખરે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે ગત રોજ 15 નવેમ્બરના રોજ હિટાચી ATM ચોરી પ્રકરણમાં ભરૂચ LCB પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. ભરૂચ LCB PIJN ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમને પાકી બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા અંકલેશ્વરમાં થયેલ ATM ચોરીનો આરોપી દહેજ રોડ ઉપર આવેલ રાજસ્થાની ધાબા ખાતે રોકાયો હતો, જે આધારે LCB ટીમે રાજસ્થાની ધાબા ખાતે છટકું ગોઠવી શંકાસ્પદ ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેણે અંકલેશ્વરના નવજીવન હોટલ પાસે થયેલ ATM ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે મૂળ હરિયાણાના ફિરોજપુરાના બસી ખાતે રહેતા અને હાલ રાજસ્થાની ધાબા પાસે મિકેનિકલનું કામ કરતા સલીમ હનીફ શેરખાન મેવાતીની ધરપકડ કરી હતી, તેમજ ઇરશાદ તેમજ અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેની પાસેથી 21,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજસ્થાની ઢાબા પર ચોરીનું કાવતરું ઘડાયું અને ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ગામ પાસેથી રાજસ્થાની ઢાબા ખાતે 1.5 વર્ષ ઉપરાંતની મિકેનિકલનું કામ કરતો સલીમ મેવાતીને 1.5 મહિના પહેલા ઇરશાદ તેમજ અન્ય આરોપી મળ્યા હતા, જેઓ હરિયાણા ગયા બાદ સપ્તાહ પૂર્વે જ આવ્યા હતા અને ATM ચોરીનો પ્લાન ઘડ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર નવજીવન હોટલ નજીક આવેલ હિટાચી ATM મશીન કે જેની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા 15/11/2021 રોજ રાત્રિના લગભગ 4.25 લાખ કેશ અને 1.5 લાખ ATM મશીનની કિંમત કુલ 5,77,000ની ચોરી કરેલ, જે બાબતે જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સરનાઓ દ્વારા ભરૂચ જિલ્લા LCB, અંકલેશ્વર ડિવિઝન ટીમ, અલગ અલગ ટીમો, હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સના આધારે આ તપાસની આરોપીઓની શોધખોળ જારી હતી. ત્યારે ભરૂચ જિલ્લા LCB PIના ટીમ દ્વારા આ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે ભરૂચથી દહેજ રોડ પર જતા કેસરોલ ગામ નજીક રાજસ્થાની ઢાબા ખાતે આ બાબતનો એક ઈસમ કે જે આમાં જોડાયેલ હોય જેને લાવી પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને તે આરોપી સલીમ સન ઓફ હનીફ શેરખાન મેવાતી, જે હાલ કેસરોલ ગામ નજીક રાજસ્થાની ઢાબા ખાતે રહે છે, જે મૂળ ફિરોજપુર જિલ્લો હરિયાણાનો છે. આના દ્વારા આ ચોરીમાં જે બીજા ઈસમોને લોજિસ્ટિક સપોર્ટ આપવામાં આવેલ, આ લોકો દ્વારા જે હાલના આરોપીઓ છે તેને સલીમ સાથે લગભગ 1.5 મહિના પહેલાં ઓળખાણ થયેલી હતી અને તેમના દ્વારા સૌથી પહેલાં ATM મશીન ચોરી કરતા પહેલાં તેના માટે ઉપયોગમાં લેવાનાર પિકઅપ ગાડી કે જેની એક માસ્ટર કી બનાવી તેમના દ્વારા જોલવા ગામમાંથી એક પિકઅપ ગાડી નંબર GJ 16 Z 84 92 ની ચોરી કરવામાં આવેલ,
ત્યારબાદ તારીખ 14/11 ના રોજ રાત્રિના ઓલપાડ તાલુકામાં એક એટીએમ મશીન ચોરીનો પ્રયાસ કરવામાં આવેલ, જેમાં સફળ ન થતા ફરીવાર રાજસ્થાની ડાબા તરફ ગયેલા. 15 તારીખે દિવસ દરમિયાન હાલના પકડાયેલ આરોપી દ્વારા બાઇક પર અલગ અલગ એટીએમની રેકી કરી 15 તારીખના રાત્રે અન્ય આરોપી દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવજીવન હોટલ પાસે આ એટીએમની ચોરી કરેલ અને ત્યારબાદ ગેસ કટર પિકઅપ ગાડીમાં હતું તેનાથી એ એટીએમને કાપીને તેમાંથી 4,27,000 રૂપિયા રોકડા નાણાં નીકાળેલ. એમાંથી હાલમાં જે પકડાયેલ આરોપી પાસેથી 9,000 રૂપિયા સેમ નોટ પકડાયેલ છે, માસ્ટર કી જે જેનાથી પિકઅપ ગાડી ચોરી થઈ એ પકડાયેલ છે અને મોબાઈલ કુલ 21,500 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને હાલમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પીઆઈ આની આગળ તપાસ કરી રહ્યા છે. તો આ સાથે આજ સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.